खेड ब्रह्माना धारासभ્ય અશ્વિન કોટવાલ આજ રોજ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. વિધિવત રીતે તેઓ કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે ત્યારે તે પહેલા કમલમ જતા પહેલા તેમણે શક્તિ પ્રદર્શન કર્યું અને આ સાથે જ ઢોલ વગાડતા પણ જોવા મળ્યા. તેમણે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. શું કહ્યું છે અશ્વિન કોટવાલે આવો સાંભળીએ. આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું. મને ગૌરવ અને આનંદ આજે હતો. આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું. મને ગૌરવ અને આનંદ આજે હતો. અશ્વિન કોટવાલ પાસેથી ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ભાજપ પાસે કોઈ નેતા નથી અને એટલા માટે જ એક છબી પણ અશ્વિન કોટવાલની ખૂબ જ સારી છે જે ભાજપને જીત અપાવી શકે છે અને એટલા માટે જ એ કાર્ડનો પણ ભાજપ ઉપયોગ કરશે. ભાજપ ઉત્તર ગુજરાતના આદિવાસી નેતા તરીકે અશ્વિન કોટવાલને પ્રમોટ પણ કરી શકે છે. આ સાથે જ ઉત્તર ગુજરાતમાં આદિવાસી બેલ્ટ પર કોંગ્રેસનું પ્રભુત્વ ખૂબ જ હતું અને એટલા માટે જ હવે કદાચ ભાજપ એ બેઠકને હાંસલ કરવા માંગે છે એટલે જ અશ્વિન કોટવાલને ભાજપમાં લઈ આવી છે. કોંગ્રેસથી હવે છેડો ફાડી દીધો છે અશ્વિન કોટવાલે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની આદિવાસી સીટ કોંગ્રેસ પાસે છે કારણ કે આદિવાસી પટ્ટા ઉપર કોંગ્રેસનું ખૂબ જ સારું પ્રભુત્વ છે અને એટલા માટે જ હવે જો અશ્વિન કોટવાલ ભાજપમાં આવે છે તો સીધે સીધો ફાયદો થઈ શકે છે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ચેલેન્જ પણ કરી શકે છે. ફાઇટ હવે ટાઈટ થવા જઈ રહી છે. અનિલ જોશિયારાના નિધન બાદ કોટવાલ આદિવાસીમાં ઓળખ ઊભી કરી છે. કોટવાલમાં ભાજપ પ્રવેશથી કોંગ્રેસ પાસે હવે કોઈ નેતા નહીં રહે. એ મહત્વની બાબત એ છે કે હવે અશ્વિન કોટવાલ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ એક બાજુ ખાલી થતી નજર આવી રહી છે. અશ્વિન કોટવાલનું ખૂબ જ સારું પ્રભુત્વ છે ખેડ બ્રહ્મામાં ત્યારે હવે કોંગ્રેસ પાસે કોઈ એવો દમદાર લીડર નથી જે એ બેઠક જીતી શકે છે, હાંસલ કરી શકે છે. ત્યારે હવે એવું લાગે છે કે આ બેઠક હવે સીધે સીધી ભાજપ પાસે જઈ શકે છે વિધાનસભાની ચૂંટણી માટે. તો આ તમામ જે કારણ છે એ છે જે ભાજપને સીધે સીધો ફાયદો પણ અપાવી શકે છે અશ્વિન કોટવાલ જો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. નમસ્કાર.